आज थी फूटबॉल वर्ल्ड कप नो जे छे ये प्रारंभ थई गयो छे। आ वक्त आज फूटबॉल वर्ल्ड कप जे छे ये क्या योजवानो छे? तो आ वक्त आज फूटबॉल वर्ल्ड कप जे छे ये कतर नी अंदर योजवानो छे। कतर नी अंदर आ फूटबॉल वर्ल्ड कप जे छे ये दर चार वर्षे आनु आयोजन थई छे। आज कतर नी अंदर आज योजवानो छे तो ये अत्यंत महत्वनो छे, कारण के घणा बधा मुद्दाओना कारणे आ वर्ल्ड कप जे छे चर्चा में रहेलो हतो। कारण के ह्यूमन राइट कमीशन द्वारा वारंवार एनी उपर उल्लंघन एनी उपर एवा आरोप मुकवामां आवेला हता के कतर द्वारा अहींया जे फूटबॉल वर्ल्ड कप माटे जे आयोजन करवामां आवेलुं हतुं तो एमां जे श्रमिक जे लेबर हता एमनुं वारंवार जे छे ए शोषण करवामां आवेलुं छे। अने बीजी अत्यंत महत्वनी वस्तु ए छे के आजे कतर जे छे ए एक मुस्लिम देश छे अने प्रथमवार एवुं बनी रह्युं छे के एक मुस्लिम देशनी अंदर आ प्रकारना वर्ल्ड कपनुं जे छे ए आयोजन थई रह्युं छे। बीजी वस्तु ये कि आ बधा जे फूटबॉलनो सौथी वधु क्रेज क्यां छे तो फूटबॉलनो सौथी वधु क्रेज जे छे ने ए अमेरिका अने यूरोपना देशोनी अंदर छे। अने अमेरिका अने यूरोपना आ बधा जे देशो जे छे ए एक रीते पोताना लिबरल एटले के उदारवादी देशो होय ने एवा वधारे जोवा मळे छे। लिबरल एटले के वातो के मस्त मजामां मौजमां रहેવાવાળા લોકો કે દારૂ બારૂ પીવાવાળા બિયર બિયર પીવાવાળા પછી હોમોસેક્સ્યુઆલિટી અથવા તો સજાતીય સંબંધને માન્યતા આપવાવાળા આવી બધી વસ્તુઓ માનવાવાળા છે। જ્યારે આજે મુસ્લિમ દેશ છે એ બધા તો ચુસ્ત દેશો છે, અહીંયા બધા કુરિયા અને શરિયતને એ બધાના આધારે ચાલવાવાળા અને એક રીતે ઓર્થોડોક્સ રૂઢિચુસ્ત રીતે પરંપરાગત રીતે રહેવાવાળા લોકો છે તો એ તો આવું બધું માનતા નથી। તો અહીંયા મેઇન લોચાઈ પડી ગયા કે કતર જે છે એણે પહેલાં એમ કીધું હતું કે અહીંયા જે બધા લોકો આવશે ને એ દારૂ ને બિયર ને મધ્યપાન ને એવું બધું કરી શકશે, પરંતુ હવે અચાનક એમ કીધું ના અમે દારૂ બારૂ કંઈ વેચશું નહીં, અહીંયા જે બધા લોકો આવશે ને એમની મધ્યે દારૂ પીધા વગર જે એમને બિયર પીધા વગર જે છે એ આ બધું જોવું પડશે। તો આના કારણે જે વૈશ્વિક પ્રવાસીઓ જે છે એમને મજા આવી નથી। બીજી વસ્તુ અહીંયા વિમેન મહિલાઓના અધિકાર રાઇટ્સ જે છે એ પણ એટલા બધા મળતા નથી, કારણ કે મુસ્લિમ દેશ છે તો મહિલાઓને જે છે વારંવાર દબાવવામાં આવે છે અને એમને પણ એક રીતે કુરાનના નામે અને મુસ્લિમ ધર્મના નામે જે છે એમની ઉપર વારંવાર દબાવવાનું એ બધું કામ કરતા હોય છે। મહિલા જે છે એ પોતાની જાતે કોઈ પણ નિર્ણય લઈ શકે ને એનો જે ગાઈડિયન એનો પતિ અથવા પિતા હોય એની મંજૂરી પછી જ તે જે છે એ નિર્ણય લઈ શકે। મહિલાઓનું શોષણ કરવા માટે અત્યારે પણ જૂના પુરાણા કાયદા જે છે એ કતરની અંદર જોવા મળે છે। તો આ બધી વસ્તુ જે છે એ જોવા મળે છે, જેમ કે મહિલાઓના પહેરવેશ ઉપર એને શું પહેરવાનું શું નહીં પહેરવાનું એ બધી વસ્તુ પણ ધ્યાને લેવા મળે છે। તો બધા હ્યુમન રાઇટ કમિશને એની બધે કીધું કે તમે અમુક નીતિ પોલિસી જે છે એની અંદર ફેરફાર કરો, પરંતુ કતર જે છે એને ના પણ દીધી। આજે કોઈ પણ વર્લ્ડ કપ હોય એ પછી ક્રિકેટનો હોય કે પછી આ ફૂટબોલનો હોય કે કોઈ પણ વર્લ્ડ કપ હોય તો એ જે દેશની અંદર એનું આયોજન થતું હોય ને એ દેશ માટે એ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય। કેમ? કારણ કે સમજો અત્યારે કતર છે તો કતરની અંદર આ ફૂટબોલનું આયોજન થશે તો પહેલાં તો શું થશે, વિશ્વની બધી જ ટીમ જે છે એ અહીંયા પહોંચી જશે, વિશ્વની બધી જ ટીમ અહીંયા પહોંચશે, વિશ્વની બધી ટીમ પહોંચશે, એની સાથે સાથે એના કોચ અથવા એ જે લોકો હશે તો એ જે ટીમના ખેલાડીઓ છે એ ખેલાડીના સગાવાળા અથવા તો એને ચીયર કરવાવાળા લોકો એના ફેન પછી આની જે ઓડિયન્સ એને જોવાવાળા લોકો જે છે એ પણ પહોંચશે। આ ઉપરાંત એની સાથે જોડાયેલા જેટલા પણ લોકો હશે એ બધા પણ પહોંચશે। તો આના કારણે શું થશે? આના કારણે એક પ્રકારની એક નવી જ ઇકોસિસ્ટમ જે છે એનું રચના થશે। અને બીજું એક રીતે આને શું કહેવાય, આને કહેવાય ટુરિઝમ, એક રીતનું ટુરિઝમ, પરંતુ કયું ટુરિઝમ તો કે વર્લ્ડ કપ ટુરિઝમ આવશે। અને આના કારણે વિદેશના બધા લોકો આવશે ને તો એક રીતે ફોરેન એક્સચેન્જ જે છે એ પણ આવશે, ફોરેન એક્સચેન્જ, કારણ કે એ બધા લોકો તો વિદેશમાંથી આવેલા હશે તો કતરનું જે ચલણી નાણું જે છે એ નાણામાં તો કંઈ વહીવટ કરશે નહીં, એ તો ડોલરની અંદર જ વહીવટ કરવાના છે, એટલે આના કારણે ફોરેક્સ વિદેશી જે મુદ્રા જે છે એ પણ આવશે। તો આ પણ એક મહત્વનો પોઈન્ટ અમુકવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે કે જ્યારે કોઈ પણ ફોરેનર ભારતની અંદર આવે તો ભારતને શું ફાયદો થાય, તો ભારતની અંદર જે ભારતનું ફોરેન એક્સચેન્જ જે છે અથવા તો ડોલરની અંદર જે છે એ શું થાય, વધારો થાય। હકીકતમાં એ લોકો ભારતની અંદર આવી અને જે ખર્ચો કરે ને એને પણ એક રીતની એક્સપોર્ટ, એક રીતની નિકાસ જ કહેવાય। કેમ? કારણ કે એક્સપોર્ટનો મતલબ શું કે આપણે આપણો માલ સામાન વિદેશમાં વેચીએ, પરંતુ વિદેશમાં ન વેચીએ, વિદેશનો વ્યક્તિ ખુદ ભારતની અંદર આવીને ખરીદી લે તો એને પણ શું કહેવાય, એક્સપોર્ટ જ કહેવાય। તો આવી બધી વસ્તુની અંદર એમને ઘણો બધો જે છે એ ફાયદો થતો હોય છે, એટલે જે કોઈ પણ દેશની અંદર આવા વર્લ્ડ કપનું આયોજન થાય તો એની માટે એક રીતે વાહવાહી જોઈએ, એને તો પૈસા જ મળતા હોય છે। બીજી વસ્તુ એ કે વિશ્વની અંદર સૌથી વધુ ક્રેઝ જો કોઈનું હોય ને તો એ ફૂટબોલના વર્લ્ડ કપનો છે, તો ઓલિમ્પિક કરતાં એ વધારે ક્રેઝ જે છે આનો છે, એટલે કોઈ પણ પરીક્ષાની અંદર પ્રશ્ન તમને પૂછી લેશે કે ભાઈ આ કઈ જગ્યાએ આનું આયોજન થયેલું છે, તો કે કતરની અંદર આયોજન થયેલું છે। બીજું અહીંયા એ પણ મહત્વનું છે કે પોલેન્ડની જે ટીમ જે છે ને, પોલેન્ડ થોડા સમય પહેલાં પોલેન્ડ ઉપર જે છે ને એ રશિયાએ બોમ્બ ફેંકી દીધેલો હતો, પોલેન્ડ રહ્યું ને એ નાટોનું સભ્ય છે, તેમ છતાંય તે જે છે એ રશિયાએ એની ઉપર બોમ્બ ફેંકી દીધો, તેમ છતાંય તે એટલે અહીંયા તંગદિલીનો માહોલ છે। તો પોલેન્ડે અત્યારે એવું નક્કી કર્યું કે પોલેન્ડે પોતાની ફૂટબોલની ટીમ જે છે ને એ વિમાનમાં મોકલશે ને એ વિમાનની આજુબાજુમાં F-16 એરક્રાફ્ટ કે જે અમેરિકાના જે એટેક એરક્રાફ્ટ છે ને એની સુરક્ષામાં મોકલશે। તો આ રીતે બહુ ખતરનાક લેવલની વસ્તુ કહેવાય કે એટલી એ સુરક્ષા એમને આ બહુ ખતરનાક લેવલની સુરક્ષા જે છે એ આપવી પડે છે। માનવ અધિકારોનું એનું ઉલ્લંઘન કઈ રીતે થયું હતું ને એ બધું આપણે જોઈએ, તો કતારે પહેલાં તો શું કર્યું, તો કતારે આજે આયોજન કરવાનું હતું તો એની માટે
60 કિલોમીટરની ત્રિજ્યામાં 60 કિલોમીટરની ત્રિજ્યા માટે મોડર્ન લેટેસ્ટ લેવલના 8 જેટલા સ્ટેડિયમ જે છે એને બનાવવાના હતા. તો 8 જેટલા સ્ટેડિયમ બનાવવા માટે એણે શું કર્યું, તાત્કાલિક બનાવવા માટે 6500 જેટલા શ્રમિકો જે છે ને એ આ બનાવવાની અંદર એનું શોષણ કરવાથી મૃત્યુ પામી ગયા એવો હ્યુમન રાઇટ જે હ્યુમન રાઇટ માનવ અધિકાર જે સંસ્થા જે છે એને આ પ્રકારની માહિતી જે છે મળી છે. આમાં ઘણા બધા ભારતીય લોકો પણ હતા અને કતારના જે ફૂટબોલ સંઘે આ જે મજૂરોના મૃત્યુ થઈ ગયા તો એમના સગાવાલાને એની બધાને કીધું નહોતું, એમના પરિવારજનોને તો પછી ઘણી વાર પછી જે છે ખબર પડી કે આ બધાનું જે છે એ મૃત્યુ થઈ ગયું છે. તો કતાર મુસ્લિમ દેશ છે અને પ્રથમવાર મુસ્લિમ દેશની અંદર આ પ્રકારનું જે છે આયોજન થઈ રહ્યું છે. તો આ બધી વસ્તુ જે છે એ એની સાથે જોડાયું છે. જો અહીં તમે જોઈ શકો છો કે આયોજકો એટલે કે જે કતાર દેશના જે બધા આયોજન કરવાવાળા લોકો જે છે એને આ વર્લ્ડ કપના કારણે 6 બિલિયન ડોલરનો નફો થશે અને એમાંથી આ થોડું ઘણું દાન ને એવું બધું પણ કરશે. પરંતુ આ હ્યુમન રાઇટનો મામલો ને ઘણી બધી બાબતો જે છે આની સાથે સંકળાયેલી છે. સાદામાં સાદો તો તલાટી જેવી ક્લાસ 3ની પરીક્ષાની અંદર તો પ્રશ્ન એવો પૂછશે કે 2022નો ફૂટબોલ વર્લ્ડ કપ ફિફા વર્લ્ડ કપ જે છે એનું આયોજન ક્યાં થયું, તો એ કતારની અંદર આયોજન થયેલું છે. અને બીજી મોટી પરીક્ષાની અંદર આ વિધાનવાળા વાક્યમાં અથવા આવી રીતનો પ્રશ્ન પૂછી શકે છે.